ગુજરાતના નવ શહેરોને મળી શકે છે મોટી સોગાત. જો આ સોગાત એટલે કે ભેટ સ્વરૂપે મોટી જાહેરાત થઈ તો રાજ્યના નવ શહેરોની કિસ્મત બદલાઈ જશે. શહેરોનો તો વિકાસ થશે, સાથે સાથે શહેરોમાં રહેનારા લોકોનું જીવન ધોરણ પણ સુધરશે. કયા શહેરોને મળવાની છે આ સોગાત તેની વાત કરીશું આ ખાસ રજૂઆત શહેરોની સોગાતમાં. શહેરોને સોગાત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક, હું જનક. ગુજરાતની નવ નગરપાલિકા બની શકે છે મહાનગરપાલિકા. ફરીથી કહું, નવ નગરપાલિકા છે એ મહાનગરપાલિકાઓ બની શકે છે. રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે કે નવ નગરપાલિકાને મહાનગરપાલિકા આપવાની. ત્યારે ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢ એમ આઠ શહેરોમાં આ મહાનગરપાલિકાઓ છે. હવે નવ મહાનગરપાલિકાઓ ઉમેરવા જઈ રહી છે, એટલે ગુજરાતમાં જે નગર મહાનગરપાલિકાનો જે આંકડો છે એ 17 સુધી પહોંચી શકે છે. નવ મહાનગરપાલિકાઓ ગુજરાતમાં આવવા જઈ રહી છે. મહાનગરપાલિકાની સંખ્યા 17 પર પહોંચી જશે. રાજ્ય સરકાર 2 લાખથી વધુ વસ્તી ધરાવતી નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં કન્વર્ટ કરવાનું વિચારી રહી છે. આ નવ નગરપાલિકામાં નડિયાદ, આણંદ, ભરૂચ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડ, મહેસાણા અને મોરબી. નવ નગરપાલિકા હવે કોર્પોરેશન બનવા જઈ રહી છે, મહાનગરપાલિકા બનવી જઈ રહી છે. 2 લાખથી વધુ વસ્તી જે શહેરોમાં છે તેના માટે હવે રાજ્ય સરકાર મહાનગરપાલિકા બનાવવા જઈ રહી છે નગરપાલિકાઓને. આ એક મહત્વપૂર્ણ બાબત છે જેનાથી સીધો ફાયદો એ શહેરના લોકોને થશે. કારણ કે કેટલીક જોગવાઈઓ ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં હોય છે, કેટલીક ફાળવણી કરવામાં આવતી હોય છે રાજ્ય સરકાર દ્વારા રૂપિયાની, જેનાથી સીધો ફાયદો શહેરોને મળતો હોય છે. તો આપ જો કે નવ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, તો આ શહેરો છે એ શહેરોને હવે ફાયદો મળશે. કયા કયા શહેરો છે કહી દો આપણે. નડિયાદ, આણંદ, ભરૂચ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડ અને મહેસાણા અને મોરબી. આ ખૂબ જ મહત્વપૂર્ણ શહેરો છે જે હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે. અમારા સંવાદદાતા અને ખાસ કરીને અમદાવાદ કોર્પોરેશન વર્ષોથી રિપોર્ટિંગ કરતા અમારા સંવાદદાતા અર્પણ જોડાય છે. અર્પણ, મૂળ મુદ્દો એ છે કે શહેરોને શું ફાયદો થાય, જે નગરપાલિકાઓ હોય છે એ મહાનગરપાલિકામાં કન્વર્ટ થાય તો શું ફાયદો થઈ શકે? જનક, જે રીતે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે અન્ય જે એ વર્ગની જે નગરપાલિકાઓ છે તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની, આપણો જે પ્રશ્ન છે કે જો મહાનગરપાલિકા બને તો તેમને ફાયદો શું થાય, તે પ્રશ્ન તો મહત્વનો છે. પરંતુ સરકાર જ્યારે વિચારણા કરી રહી છે તો સૌથી પહેલી વાત આપણે એ કરવી પડે કે શું ખરેખર આ શહેરો મહાનગરપાલિકાનો દરજ્જો મેળવવા માટે અને જો દરજ્જો મળી જાય તો તે બાદ ખરેખર કાર્યરત થવા માટે સક્ષમ છે કે કેમ. કારણ કે આપણે રોજબરોજ અમદાવાદ મહાનગરમાં જોઈ રહ્યા છે કે વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે એક મહાનગરપાલિકા છે તેના સંચાલન અને વહીવટમાં મ્યુનિસિપલ તંત્ર અને તેના જે શાસકો છે તેને કેટલી મુશ્કેલી પડે છે. કારણ કે જે પ્રકારે મહાનગરની રચના છે તેના વહીવટી પ્રશ્નો છે તે ખૂબ જ ગૂંચવણ ભર્યા છે. મહાનગરપાલિકાનું અસ્તિત્વ હોવા છતાં પણ અમદાવાદ શહેરમાં હજી પણ જે ટાઉન પ્લાનિંગ હોવું જોઈએ, જે વિવિધ પ્રાથમિક સુવિધા હોવી જોઈએ,
તેનું નેટવર્ક સુધા હજી સ્થપાયું નથી અમદાવાદ જેવા મેગા સિટીમાં. તો પછી આ જે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વિચારણા સરકાર કરી રહી છે, જો તે શક્ય બને તો ખરેખર જે હયાત નેટવર્ક આ જે શહેરોની આપણે વાત કરી રહ્યા છે તેનામાં ખરેખર છે તે મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે બાદ તેની વસ્તી જો વધે તે પ્રમાણેના ધારાધોરણ મુજબ કામ કરવા માટે સક્ષમ છે, તે સૌથી મહત્વનો પ્રશ્ન છે. બીજા તમે જે પ્રશ્ન કર્યો કે શું ફાયદો થાય, તો સ્વાભાવિક રીતે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા જો દરજ્જો મળે તો સરકાર તરફથી જે વિવિધ પ્રોજેક્ટોની જાહેરાત થાય છે, જેમ કે કેન્દ્ર સરકારની જે સ્માર્ટ સિટીની યોજના હોય કે પછી જે જૂની JNNUR એટલે કે જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન કે જે હવે અમૃતના નામે ઓળખાય છે, આ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે તેના અંતર્ગત જુદા જુદા વર્ગની જે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ હોય છે તેમને જે ગ્રાન્ટ મળતી હોય છે તેનામાં સીધો તફાવત થઈ જાય છે, એટલે નાણાકીય સહાય જે મળવાની વાત છે તેનામાં દેખીતો ફરક પડે છે. સાથે જ જે અમુક કક્ષાના જે પ્રોજેક્ટ હોય છે કે જેમ કે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો અહીંયા લગભગ 65 લાખ કરતાં પણ વધુની વસ્તી છે, તો આ વસ્તીના આધારે અમુક જે પ્રોજેક્ટ હોવા જોઈએ છે, જેમ કે આપણે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની વાત કરીએ કે અમદાવાદની જે પિરાણા ડમ્પિંગ સાઇટ છે, શહેરની જે વસ્તી છે અને તેના આધારે જે કચરાનું એકત્રીકરણ થાય છે તેના નિકાલની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખૂબ જ મોટી છે અને આ શહેરનો સૌથી મોટો પ્રશ્ન છે. આ જે આપણે અન્ય નાના નગરપાલિકાની વાત કરીએ કે જેમને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વાત છે, તેનું વહીવટી તંત્ર અને તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ પ્રકારની કામગીરી માટે કરવા માટે સક્ષમ છે, આ પણ એક એટલો જ મહત્વનો પ્રશ્ન છે. બીજા કેટલાક મહત્વના પ્રશ્નો આપની પાસે આવું છું, પણ એક મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ. સરકારે નગરપાલિકાઓનું જે વર્ગીકરણ કર્યું છે તે મુજબ આપ જુઓ કે નડિયાદ, આણંદ, ભરૂચ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડ, મહેસાણા અને મોરબી આવે છે, જે બી કેટેગરીની નગરપાલિકાઓ છે. સરકારે નક્કી પણ એવું કર્યું છે કે બી કેટેગરીની નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવો, મતલબ કે હવે આ 9 નગરપાલિકાઓ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે. સુરેન્દ્રનગર, મહેસાણા, વલસાડ, મોરબી, પોરબંદર આ તમામે તમામ જે નગરપાલિકાઓ છે એ મહાનગરપાલિકાઓ બનવા જઈ રહી છે. આ એક મહત્વપૂર્ણ બાબત છે અને શહેરીજનોને વધુ સુખાકારી મળે, વધુ શહેર સ્વચ્છ બને, વધુ સુવિધાઓ મળે, શૌચાલય મળે, આ તમામ સુવિધાઓ આ શહેરોમાં મળતી વધુ થઈ જશે. તો ભરૂચ, અમરેલી, આણંદ, નડિયાદ, મહેસાણા આ તમામ જે નગરપાલિકાઓ છે એ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે. આ એક મહત્વપૂર્ણ બાબત છે. હવે મૂળ વાત એ છે કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવા માટે કેટલાક કારણો હોય છે. રાજ્ય સરકાર કેટલીક વસ્તી નક્કી કરતી હોય છે, તો 2 લાખથી વધુની વસ્તી હોય તો એ નગરપાલિકાને આ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો રાજ્ય સરકારે હાલમાં વિચારણા કરી રહી છે. તો 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે રાજ્યના શહેરી વિકાસ વિભાગે દરખાસ્ત પણ તૈયાર કરી છે. શક્યતાઓ એવી છે કે શહેરી વિકાસ વિભાગની આ દરખાસ્તને મંત્રીમંડળની આગામી બેઠકમાં મંજૂરી માટે મૂકવામાં આવશે. જોકે થોડા સમય પહેલા જ મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચાઓ જરૂર થઈ હતી, પરંતુ ત્યારે શહેરી વિકાસ વિભાગની દરખાસ્તમાં કેટલીક ખામીઓ જણાઈ આવી હતી. ત્યારે દરખાસ્તની ત્રુટીઓને સુધારવાની હિમાયત કરવામાં આવી હતી. મંત્રીમંડળની તે બેઠકમાં એવી ચર્ચાઓ થઈ હતી કે રાજ્યમાં IAS અધિકારીઓની ખૂબ અછત છે. જો 9 નવી મહાનગરપાલિકા બને તો આ મહાનગરપાલિકાના વહીવટ માટે નવા IAS અધિકારીઓ ક્યાંથી મળશે? જોકે હવે આ કદાચ આ સમસ્યાનું સમાધાન થઈ ગયું છે, એટલે જ રાજ્ય સરકારે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાનું નક્કી કરી દીધું છે. આ એક મહત્વપૂર્ણ બાબત છે. તો આખરે 9 શહેરોને આ સોગાત મળવા જઈ રહી છે. ગૌરવ અમારી સાથે જોડાયા છે. ગૌરવ, નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં કન્વર્ટ થઈ રહી છે 9 નગરપાલિકાઓ. હવે પ્રોસેસ શું હોય છે આ સમગ્ર બાબતમાં? 2 લાખથી વધુ વસ્તી કે ઘણી બધી બાબતો જોવા આવતી હોય છે, ત્યારબાદ શહેરી વિકાસ વિભાગ આ નક્કી કરતું હોય છે કે ભાઈ હવે આ નગરપાલિકાઓ છે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે. ગૌરવ,
જનક વાત કરું તો જ્યારે પણ કોઈ ટાઉનની વસ્તી 25,000 કરતાં વધારે થાય તો તેમને સ્થાનિક સ્વરાજનો અધિકાર સીધી રીતે મળતો હોય છે અને જેના ભાગરૂપે જે 25,000 કરતાં વધારે વસ્તીવાળા શહેરો હોય તેને નગરપાલિકા એટલે ડ વર્ગની નગરપાલિકામાં તેનો સમાવેશ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ 25,000 થી 50,000ની વસ્તી હોય તો તે ક વર્ગની નગરપાલિકા બને છે. એનાથી જો વધારે વસ્તી હોય 50 થી 1 લાખ સુધીનું તો તેમાં એ બ વર્ગની નગરપાલિકા બને છે અને 1 લાખ કરતાં વધારે વસ્તી હોય તો એ અવર્ણિત નગરપાલિકા બને છે. જ્યારે 1 લાખથી 2 લાખ કરતાં જો વધારે વસ્તી થાય તો તેને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવામાં આવે છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો હાલ 8 મહાનગરપાલિકાઓ જેમાં અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ 8 મહાનગરપાલિકામાં એક સીધી રીતે જોવો તો ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન છે. એટલે જે શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે તે સીધી રીતે આ મહાનગરપાલિકામાં જોવા મળે છે. હાલ જે સરકાર જે વિચારણા કરે છે તેમાં મધ્ય ગુજરાતની 2 ઉપરાંત સૌરાષ્ટ્રની 4 થી 5, ઉત્તર ગુજરાતની 1 મહેસાણા અને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તમે જોયું એ પ્રમાણે અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી આ 4 નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની તૈયારી થઈ રહી છે. એટલે આ જે સૌરાષ્ટ્ર વિસ્તાર કરો તેમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટા પ્રમાણે ધોવાણ વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં થયું હતું. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લો એ પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર હતું. એ મહેસાણા જિલ્લાને જો મહેસાણાની જે નગરપાલિકા છે તેમાં હાલ કોંગ્રેસનું શાસન છે એ નગરપાલિકાને જો મહાનગરપાલિકામાં કન્વર્ટ કરવામાં આવે તો જે સમીકરણનો બદલાય એનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને આવનારા દિવસોમાં મળે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આનો સીધો રાજકીય લાભ લેવાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત કોંગ્રેસ તો ગઢ રહ્યો છે ત્યાં આણંદ અને નડિયાદને પણ મહાનગરપાલિકામાં કન્વર્ટ કરવાની વાત છે તો એનો સીધો પોલિટિકલ ફાયદો થાય તેવી પૂરી શક્યતાઓ છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાની જો સંરચનાની વાત કરીએ તો નગરપાલિકામાં મોટાભાગની ગ્રાન્ટ રાજ્ય સરકાર પૂરી પાડતી હોય છે. નગરપાલિકા સંપૂર્ણ રીતે રાજ્ય સરકારના ઉપર નિર્ભર રહેતી હોય છે. જ્યારે તે મહાનગરપાલિકા બને છે ત્યારે તેને ખૂબ જ મોટા પ્રોજેક્ટ હોય તેમાં કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ મળતી હોય છે. જે પહેલાં જવાહરલાલ નહેરુ અર્બન મિશન યોજના હતી જે હાલ અમૃત નામે ઓળખાય છે તે યોજના હેઠળ તેમને ગ્રાન્ટ મળતી હોય છે અને મોટાભાગના પ્રોજેક્ટ સાકાર થતા હોય છે. ખાસ કરીને જો એ મોટા પ્રોજેક્ટની વાત કરીએ અમદાવાદમાં બનેલા મોટાભાગના બ્રિજ, અમદાવાદની BRTS અને અમદાવાદના જે પણ મોટી યોજનાઓ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લાગુ પાડવામાં આવી છે જેનો ખર્ચો મોટાભાગનો કેન્દ્ર સરકારે ભોગવ્યો હતો એટલે કેન્દ્ર સરકારની જે ગ્રાન્ટ મળતી હતી તેના થકી આ બન્યું છે. એટલે જ્યારે પણ કોઈ નગરપાલિકા મહાનગરપાલિકામાં કન્વર્ટ થાય તો તેને કેન્દ્ર સરકારના મોટાભાગની યોજનાઓના લાભ અને આર્થિક ભંડોળ મળે છે. મહત્વપૂર્ણ બાબત છે કે કેન્દ્ર સરકારના અનેક યોજનાનો લાભ આ મહાનગરપાલિકાઓને મળતો હોય છે જે નગરપાલિકાઓને નથી મળતો હતો. ઘણા લોકોને સવાલ થતો હશે કે નગરપાલિકાને જો મહાનગરપાલિકા બનાવવામાં આવે તો તેનાથી જે તે શહેરને શું ફાયદો થાય. તો આ ફાયદા જોઈ લો કે જાણી લો કે મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી શહેરોનો વિસ્તાર વધે, સાથે શહેરીકરણમાં પણ વધારો થાય, તો કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં પણ વધારો થાય છે. મેન જે ગ્રાન્ટની તકલીફ પડતી હોય છે નગરપાલિકાઓમાં એમાં મેન જે છે ગ્રાન્ટમાં વધારો થતો હોય છે જેના લીધે મહાનગરપાલિકાના વિકાસને વેગ મળે. ઓવરઓલ કહીએ તો નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી જે શહેરની માળખાકીય સુવિધા વધે છે. આપ જુઓ કે માળખાકીય સુવિધા શું હોય તો ઘણા નાના શહેરોમાં આપ જાઓ ના શૌચાલય હોય છે, ના સ્વચ્છતા હોય છે, ના સ્ટાફનો અભાવ હોય છે. તો આ મૂળભૂત સુવિધાઓ છે અને મૂળભૂત સુવિધાઓ છે એ મળતી હોય છે. પીસી તુડવા જોડાયા છે, નિવૃત્ત કર્મચારી છે કોર્પોરેશનમાં, વર્ષોથી તેમનો અનુભવ છે. હાદીસિંગજી એક સવાલ એ થાય કે હવે જે પ્રોસેસ છે એ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે આ નવી નગરપાલિકાઓ છે એ મહાનગરપાલિકાઓમાં બનવા જઈ રહી છે, ફાયદો શું થઈ શકે? પહેલો જે સવાલ છે કે ફાયદો શું થઈ શકે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તરફ બનવા માટે જઈ રહી છે એ નગરપાલિકાઓને. તો આપ જુઓ કે 9 નગરપાલિકાઓ છે હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે. આ એક મહત્વપૂર્ણ છે, આ એક પોઝિટિવ સમાચાર અને એક સારા સમાચાર છે જે તમામ લોકોએ જાણવા જરૂરી છે. ગુજરાતના શહેરો વધુ ને વધુ વિકાસ કરી શકે, હવે જે નાના શહેરો છે એ વધુ ને વધુ વિકાસ કરી શકે તે માટે રાજ્ય સરકારે આ એક ખાસ એક્શન પ્લાન અને કહેવાય
કે જે નગરપાલિકાઓ છે અને હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે। હવે આપ જુઓ કે નવ નગરપાલિકાઓ છે એને મહાનગરપાલિકાનો દરજ્જો એમનેમ ન અપાય તો શહેરી વિકાસ વિભાગે કેટલીક મંત્રણાઓ કરી, કેટલાક રિસર્ચ કર્યા અને એટલા જ માટે આ નામ સામે આવ્યા છે। આ ઉપરાંત ફાયદો શું થઈ શકે, પરંતુ જ્યાં ફાયદો હોય ત્યાં ગેરફાયદા પણ કેટલાક હોય, આ તમામ જે પાસાઓ હોય છે તેની વાત કરીશું એક બ્રેક બાદ। આપ જુદા રહો ઝી 24 કલાક। શહેરોને સ્વાગત, આ એટલા માટે અમે કહી રહ્યા છીએ કે નવ નગરપાલિકાઓ છે એ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, જે તે શહેરને ફાયદો છે, સાથે સાથે ભાજપને પણ ફાયદો થવાની છે। આ વાત સાંભળી આપને ઝટકો લાગશે, પણ વાત એકદમ સાચી છે। સૌ કોઈ જાણે છે કે શહેરો છે ભાજપનો ગઢ, શહેરના લોકો જ મોટા પાયે ભાજપને મત આપે છે। હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આપ જોશો કે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર બે ભાગમાં વહેંચાઈ ગયા। ગ્રામીણ વિસ્તાર કોંગ્રેસ તરફી ગયો, શહેરી વિસ્તાર ભાજપ તરફી ગયો। અને એટલા જ માટે હવે જુઓ કે આ જે નાના નાના શહેરો છે જેની વસ્તી 1 લાખ 1.5 લાખ 2 લાખ, ત્યાં ભાજપને જે ફટકો પડ્યો છે ત્યાં ભાજપ ફરીથી લોકો વચ્ચે જવા જઈ રહી છે, એના માટેનું આ એક કદમ છે। હાદીસિંહ જોડાયા છે મારી સાથે, કોર્પોરેશનમાં વર્ષોથી અનુભવ પણ છે। હાદીસિંહ, એક સવાલ એ થાય કે આ પ્રોસેસ શું હોય છે અને નગરપાલિકા બનવાથી, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવાથી એ શહેરોને શું ફાયદો થઈ શકે? નગરપાલિકામાંથી કોર્પોરેશન બનવાને કારણે ઘણા બધા ફાયદા થઈ શકે છે। કોર્પોરેશનની મૂળભૂત ફરજો છે જે રસ્તા, લાઇટ, ગટર, પાણી વગેરે સુવિધાઓ પબ્લિકને પૂરી પાડવાની હોય છે, જેમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહાનગરપાલિકા બનવાને કારણે મોટા પ્રોજેક્ટો અમલી થઈ શકે છે, નાણાકીય આર્થિક સદ્ધરતા વધી શકે છે જે નગરપાલિકામાં પ્રમાણમાં ઓછી હોય છે। તો સવાલ એ થાય કે ફાયદો થવામાં મૂળ જે વાત છે કે એક એક્ઝામ્પલ લઈએ કે રાજકોટ કોર્પોરેશન અને હવે જે બનવા જઈ રહ્યું છે એક મહેસાણા આપણે લઈએ, તો રાજકોટ કોર્પોરેશનમાં જે રાજકોટની જનતાને જે ફાયદો મળી રહ્યો છે એ જ ફાયદો હવે જે નાની નગરપાલિકાઓ છે, મહેસાણા નગરપાલિકા, એ જ ફાયદો આવી નાની નગરપાલિકાઓને મળશે હવે? હા, શક્યતા છે, કારણ કે બધા મોટા પ્રોજેક્ટ આવી શકે છે, નાણાકીય આર્થિક સહયોગ વધી શકે છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા, જે નગરપાલિકાને મળતો હોતો નથી। આથી કોર્પોરેશન થવાથી પબ્લિકને તેની પ્રાથમિક સુવિધાઓમાં વધારામાં વધારે વધારો થઈ શકે છે। બિલકુલ બિલકુલ, એક દર્શક મિત્ર જોડાયા છે, હેલો હેલો, અમરેલી જિલ્લાને નગરપાલિકા બનાવવા ખૂબ ખૂબ આભાર। તો અમરેલીમાં તો પછી વિકાસ ખૂબ થશે, તો આપ ખુશ છો? તો આપ જુઓ કે કેટલાક દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે આ સારી બાબત છે, અમરેલી જેવા શહેરમાં જાઓ તો રસ્તાને ખાસ સુવિધા નથી, ગંદકી છે ચારે તરફ, તો મહાનગરપાલિકા બનવાથી અમરેલી જેવા શહેરને પણ રોનક વધશે, વિકાસ થશે, ત્યાં પણ સ્વચ્છતા રહેશે, રસ્તા બનશે, તો આ એક સારી બાબત છે। અર્પણ વર્ષે જોડાયા છે, સતત જે મહાનગરપાલિકાનું જે રિપોર્ટિંગ કરે છે, મહાનગરપાલિકાને જાણે છે, સમજે છે। અર્પણ, મૂળ વાત એ છે કે હવે જે ગ્રાન્ટની જે સમસ્યા હોય છે, સૌથી મેઇન મુખ્ય બાબત ગ્રાન્ટ હોય છે, એ ગ્રાન્ટ મહાનગરપાલિકાઓને મળતી હોય છે જે નગરપાલિકાને નથી મળતી હોતી, હવે નગરપાલિકાઓ મહાનગરપાલિકા બની રહી છે, તો એ ક્રાઇટેરિયા શું હોય છે ગ્રાન્ટ મળવા પાછળનો?
જનક, જે વાત છે ફક્ત વસ્તીના આધારે જ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપી દેવો તે કેટલે અંશે યોગ્ય છે? કારણ કે જો આ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દેવામાં આવે તો તેનું જે વર્તમાન જે વહીવટી તંત્ર છે, નગરપાલિકાઓનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ફક્ત જો મહાનગરપાલિકા બની જશે તો તે કેટલા સમયમાં મહાનગરપાલિકાના લેવલ સુધીનું કામ કરવા માટે સક્ષમ છે તેનો અભ્યાસ થયો છે કે કેમ, તે સૌથી મહત્વની બાબત છે. અમદાવાદ જેવા મહાનગરપાલિકામાં પણ હજી સુધી સેંકડો એવી ટાઉન પ્લાનિંગ સ્કીમ છે કે જે રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે અને તેના કારણે અનેક વિસ્તારોના જે વિકાસના કામો છે જુદા જુદા તે અટકીને પડ્યા છે. આ તેના કારણે જ સમગ્ર શહેરમાં ચારે તરફ ગેરકાયદેસર દબાણ એટલા જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. કારણ કે જ્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ બની નથી હોતી, નગરનું જે કોઈ પ્લાનિંગ નથી થયેલું હતું, ત્યાં કોઈ પણ વ્યક્તિ મન ફાવે તેમ તે પ્રકારનું પોતાનું બાંધકામ કરી દે છે. આવા કિસ્સામાં જે આ નગરપાલિકાઓ 9 જેટલીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની સરકાર જે વિચારણા કરી રહી છે તો તેનો ભૌગોલિક સર્વે થયો છે કે કેમ, તેનો જિયોગ્રાફિકલ સર્વે થયો છે કે કેમ, તેનું વર્તમાન જે નેટવર્ક છે, પછી તે ડ્રેનેજનું હોય, પાઇપલાઇનનું હોય, તે આવનારી વસ્તીને સેવા પૂરી પાડવા માટે સક્ષમ છે કે કેમ. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાનો સૌથી મહત્ત્વનો મુદ્દો હોય છે આવકનો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનું સૌથી મોટું જે સ્ત્રોત છે તે છે પ્રોપર્ટી ટેક્સની આવક, અને તે ટેક્સ વસૂલવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક આખો અલાયદો વિભાગ હોય છે. અન્ય નગરપાલિકાઓમાં પણ હોય છે, પરંતુ જે પ્રકારનું અને જે લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે છે તેના કારણે તે પોતાનો ટેક્સની આવકનો જે ટાર્ગેટ છે તે નાણાકીય વર્ષના અંતે પૂર્ણ કરી શકે છે. તો બીજી તરફ જે નાની નગરપાલિકાઓ છે કે જેમને હવે મહાનગરપાલિકા બનાવવાની વાત છે, તો તેમ માનો કે 3-4 મહિનામાં તેને દરજ્જો મળી જાય, પરંતુ તેનું વર્તમાન વહીવટી તંત્ર જે છે તે ટેક્સની રિકવરી કરવા માટે સક્ષમ છે કે કેમ. અન્ય જે મેં મુદ્દાનો જે અભ્યાસ કર્યો છે તેની વાત છે તે એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ, એટલે કે જે કરંટ જે વહીવટી અધિકારીઓ છે, જે સ્ટાફ છે, તેનો પગાર ક્યાંથી થશે? કારણ કે સ્ટાફને જે પગાર કરવાનો હોય છે તેની સીધી જવાબદારી જે તે નગરપાલિકા અને મહાનગરપાલિકાની હોય છે. તેનામાં એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, શું કહેશો આપ? હલો સર. હલો, હું યોગેશ બોલું છું, કચ્છમાંથી. ઓકે, બોલો આપ. હા સર, આપણે આ નવો નગરપાલિકા મહાનગરપાલિકા બનાવવાની વાત ચાલી રહી છે, તેનામાં કચ્છમાં જે આ મોટા બંદરોનો વિકાસ થઈ રહ્યો છે એમાં ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવો જોઈએ. બિલકુલ, આપની લાગણી છે ને માગણી પણ છે, પરંતુ આપ જુઓ કે શહેરી વિકાસ વિભાગ કેટલીક રિસર્ચ કરતી હોય, ત્યારબાદ તમામ બેઠકો થતી હોય, તમામ બાબતો ધ્યાન રાખવામાં આવતી હોય, અને આપનો આ સવાલ છે તો આપનો આ સવાલ અમે શહેરી વિકાસ વિભાગ પાસે મોકલી પણ આપીશું કે આખરે આગામી સમયમાં આપ કોઈ આ પ્રકારનું આયોજન કરતા હોય તો આ પ્રકારની જે ગાંધીધામ જેવી નગરપાલિકાઓ છે એમને પણ મહાનગરપાલિકાનો દરજ્જો માટે વિચારી શકાય છે. તો આપ જુઓ કે નડિયાદ, આણંદ, ભરૂચને મનપા મળી શકે છે, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનવા જઈ રહી છે. એક દર્શક મિત્ર જોડાય છે. હલો 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 સર, મેં વાપીથી બોલું છું. બોલો. વાપીથી. ઓકે, શું કહેશો આપ? હલો સર, મેં આ નગરપાલિકા બની રહી છે તો મને સારું લાગ્યું, પણ અમારે વાપીને દરજ્જો મળવા જો મેં એમ કહેવા માંગુ છું. વાપી વધારે પડતું મોટું છે, વાપી, ચડા, મુંદ્રા બધું બહુ મોટું છે, વાપી જીઆઈડીસી પણ છે. તો આપની આ જે વાત છે અમે આગળ પહોંચાડીશું, સરકાર તરફ પહોંચાડીશું. આપ જુઓ કે ન માત્ર આ શહેરોના લોકો, વાપી, ગાંધીધામ જ્યાં ઇન્ડસ્ટ્રી છે, ઉદ્યોગો છે, વાપીમાં જાઓ તો લાખો લોકો રહે છે, અનેક સમસ્યાઓ છે, તો નગરપાલિકાએ મેનેજમેન્ટ નથી કરી શકતો તો મહાનગરપાલિકા ત્યાં બનવી જોઈએ એવું વાપીના લોકો કહી રહ્યા છે. આપ જુઓ કે તમામ લોકોની માંગ છે કે નગરપાલિકામાં વાપી જુઓ કે ખૂબ જ મોટું છે, ઇન્ડસ્ટ્રી ખૂબ જ છે, પરંતુ ત્યાં પ્રદૂષણ, ગંદકી, રોડ રસ્તાની હાલત ખરાબ છે, તો એ લોકો પણ કહી રહ્યા છે કે અમારા શહેરને મહાનગરપાલિકા મળવી જોઈએ. તો આખરે શહેરોને સોગાત મળી રહી છે, આ જે તમામ શહેરો છે મહેસાણાથી અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, આ તમામ નગરપાલિકા હોય મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, તેના પર ખાસ નજર રહેશે. એક બ્રેક બાદ આપ જોતા રહો ઝી 24 કલાક.